તો આજે રજાના દિવસે સાંજે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક યોજાનાર છે. આ બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજવાના છે. રજાના દિવસે કેબિનેટ બેઠક બોલવાઈ છે. રજાના દિવસે બેઠક હોવાથી અનેક રાજકીય તર્ક વિતર્ક સર્જાય છે. આ બેઠકમાં જૂની પેન્શન યોજના સહિતના પડતર મુદ્દાઓ કેબિનેટમાં લેવાશે. આવતીકાલે નરેન્દ્ર મોદીને જાહેર વહીવટી ક્ષેત્રમાં 23 વર્ષ પૂરા થવા આવ્યા છે. 23 વર્ષના કાર્યક્રમોની ઉજવણીમાં આજે બેઠક બોલાવી હોવાનું અનુમાન છે. આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાનાર છે, જેના પહેલા રાજ્યના પ્રવક્તા મંત્રીએ ઋષિકેશ પટેલનું સકારાત્મક નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે કર્મચારી મહામંડળ અને સંલગ્ન મંડળો સાથે સકારાત્મક ચર્ચા થઈ છે, જે મુદ્દે કેબિનેટમાં ચર્ચા કરવામાં આવશે. કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ચર્ચા કરાયા બાદ વિવિધ નિર્ણયો લેવામાં આવશે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે તમામ સંગઠનો સાથે સકારાત્મક બેઠક થઈ છે. જોબ ચાર્ટમાં વધારાના કામો પણ કરીશ અને નવા સૂચનો પણ કરીશું. હોદ્દેદારોએ સકારાત્મક વાત કરીએ સ્વીકારી છે અને લેખિતમાં પણ બાબત સ્વીકારવાના છે, ત્યારે સકારાત્મક સૂર જોવા મળ્યો છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળનારી કેબિનેટમાં ચર્ચા કરી મંજૂરી મળતા જાહેર કરીશું. સાથોસાથ સકારાત્મક રીતે લઈ જાહેરાત કરી અમલવારી પણ કરીશું. તો આપણે જણાવી દઈએ કે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજવાની છે અને ભૂપેન્દ્ર પટેલ સાથે ઘણા નેતાઓ પણ હાજર રહેશે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર રહેશે. તો ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ચર્ચા કરાયા બાદ વિવિધ નિર્ણયો લેવામાં આવશે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે તમામ સંગઠનો સાથે સકારાત્મક બેઠક થઈ છે. જોબ ચાર્ટમાં વધારાના કામો પણ કરીશું અને નવા સૂચનો પણ કરીશું. તો હોદ્દેદારોએ સકારાત્મક વાત કરતી વખતે સ્વીકારી છે અને આ લેખિતમાં પણ બાબત સ્વીકારવાના છે, ત્યારે સકારાત્મક સૂર જોવા મળ્યો છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળનારી કેબિનેટમાં ચર્ચા કરી મંજૂરી મળતા જાહેરાત કરીશું. સાથોસાથ સકારાત્મક રીતે લઈ જાહેરાત કરી અમલવારી પણ કરીશું.